फाफड़ा जलेबी तेवीज रीते शरद पूनम ना बीजा दिवसे चंदी पड़वा पर घारी अने भूसू अने घारी ए तो सूरत नी पोतानी वानगी छे। घारी बनावानी शुरुआत सूरत मां थई हती। ત્યારે 84 ડેરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘારી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને રોજના 50થી વધુ કારીગરો આ ઘારી બનાવવાના કામે લાગ્યા છે અને તેઓ દ્વારા ડ્રાય ફ્રૂટ, બદામ, પિસ્તા અને શુદ્ધ માવાનો ઉપયોગ કરીને શુદ્ધ ઘારી બનાવવામાં આવી રહી છે। જો કે આ વર્ષે દર વર્ષ કરતા 20 રૂપિયાથી 40 રૂપિયાનો ભાવ વધારો થયો છે। તેમ છતાં સ્વાદ રસ્ય સુતી લાલાઓ આ વર્ષે પણ હજારો કિલો ઘારી અને ભૂસો આરોગશે તેવી મીઠાઈ વિક્રેતાઓએ આશા રાખી રહ્યા છે। મારું નામ સુરાભાઈ રાઘુભાઈ ભરવાડ, હું 84 ડેરીનો બોર્ડ ઓફ ડિરેક્ટર છું। અમારે લગભગ 40-50 માણસનો સ્ટાફ છે, ત્યાં કામ કરી રહ્યા છે। લગભગ આજે 8-10 દિવસથી ચાલુ છે ઘારી બનાવવાનું, દૂધ બાળીને, અમારું પોતાનું ગામડાનું દૂધ બાળીને અને માવા બાળીને અમારું બનાવીએ છીએ ઘારી। અને એ ઘારી એકદમ શુદ્ધ અને સ્વાદિષ્ટ ઘારી, જે બદામ, પિસ્તા, સાજો અને એલચી, સારોલી અને બધું એકદમ સાત્વિક નેચરલ ક્વોલિટી, જે વર્ષોથી મેં ગુણવત્તા જે અમારી છે એ જ ગુણવત્તા અમારી ચાલી આવી રહી છે। એ પણ અમે ઘારીનું આયોજન કરેલ છે, 2-2.5 ટન જેવી ઘારી અમે બનાવી રહી છે આ વર્ષે। સુરતીઓના મિજાજ જોતા કે ભાઈ એટલું અમારું વેચાણ, કદાચ અમારો એક દિવસ પહેલા વેચાણ થઈ જશે એવું અમને લાગી રહ્યું છે, અને બધાના પ્રોત્સાહન અને ઉત્સાહ જોતા કે ઘારી અમારી વેચાણ થઈ જશે। હું મનોજ મોદી 84 ડેરીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું। અમારી 84 ડેરી 1939 થી સ્થાપના થયેલી છે, ત્યારથી અત્યાર સુધીમાં અવિરત સેવા લોકોને આપે છે। એમાં અમે જે ઘારી બનાવીએ છીએ એકદમ ક્વોલિટીવાળી વસ્તુ વાપરીએ છીએ, એમાં ડ્રાયફ્રૂટ પણ એકદમ ક્વોલિટીવાળું વાપરીએ છીએ, અને દૂધ તો અમારું ચોખ્ખું અમારા પોતાના માવાનું, એટલે લોકોને જે ઘારી પુરવઠામાં અમે પહોંચાડીએ છીએ તે એકદમ સાત્વિક અને શુદ્ધ હોય છે। ગઈ વખતે ના ભાવની કમ્પેરિઝનમાં આ વખતે ભાવમાં ફક્ત અમે 20-40 રૂપિયાનો નિમ્ન વધારો જ કર્યો છે, પણ ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરી નથી। આશરે 1500-2000 કિલો ઘારી બનાવવાના છે। વર્ષમાં એક જ વાર ખાવી હોય તો ચોખ્ખું સાત્વિક અને વિશ્વાસવાળું વસ્તુ ખાવું જોઈએ।